હેલો વિદ્યાર્થી મિત્રો, નંબર સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલોથી આપનું સ્વાગત કરું છું. પાઠ 16, પેજ નંબર 105 ખોલો. મારું નામ નસીબ છે. પાઠની શરૂઆત કરીએ છીએ આપણે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન હતું. તે અઠવાડિયા સુધી ચાલ્યું. અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું. બાળકો કોઈ બીજી જગ્યાએથી પણ કેમ્પમાં આવ્યા હતા. બધા મેદાનમાં તંબુ બાંધ્યા હતા અને રહ્યા. બરાબર, આપણને ખબર છે કે કેમ્પમાં જઈએ તો શું હોય. બરાબર, અમે શાળામાં ખૂબ જ સુંદર રીતે શણગારી. કેટલાક બાળકો કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા અને ઘણા એવી બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. હવે જો આ મકાનમાં જ્યાં છે શ્રીનગરમાં, અહીંયા બધા પ્રવાસ ગયા છે કેમ્પ માટે. બરાબર, તો એ લોકોએ જ્યાં સાડ નિશાળમાં જ રાખ્યો છે કેમ્પ, તો એને શણગારી છે નિશાળને. હવે આપણે જોઈએ કે વિવિધ પ્રકારના મકાનોનું આ પાઠમાં ભણવાનું છે. આજે કેમ્પનો દિવસ પ્રથમ દિવસ હતો. અમે ખૂબ ખુશ હતા, કારણ કે પહેલો દિવસ હોય એટલે આનંદ હોય બાળકોને. સવારમાં અમે બધા ભેગા મળી વર્તુળમાં બેઠા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. જો બધા બાળકો ભેગા મળીને શું કરે છે, બધા બીજા બીજા દેશમાં પ્રદેશમાંથી આવ્યા છે, તો એ બધા પોતાનો પરિચય આપે છે. તે ક્યાંથી આવ્યા છે, ક્યાં તેઓની વાત કરવાની કેવી રીત છે. બાળકો અલગ અલગ જગ્યાએ આવ્યા હતા, તો બાળકો કુટુંબના અને ઘરના ફોટા પણ સાથે લાવ્યા હતા અને પોતાના ઘર વિશે તેણે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો વાત હતો. એ અલગ અલગ બાળકોએ જૂથ બનાવ્યા હતા કે આ પ્રદેશમાંથી આવ્યા છે, એ લોકોનું અલગ જૂથ. પછી બધા પોતાની વાત કરે છે. તો ચર્ચામાં જુઓ ભૂપેન શું કહે છે. ભૂપેન પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહીને આપણે શું ધ્યાન રાખવું પડે. હવે જો અમુક અમુક જગ્યામાં વરસાદ વધારે પડતો હોય, પાણીની અંદર જ મકાન બનાવવા પડતા હોય, તો શું થાય કે પાણી સતત ભરેલું જ રહેતું હોય, તો એ લોકો શું કરે છે, વાંસના લાકડા ઉપર, વાંસના આધારે ઉપર મકાન બનાવે છે લાકડાને. જો ભૂપેન શું કરે છે, હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બનાવવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગમાં પણ લાકડા બનેલા હોય છે. ઘરમાં આવવા લાકડાના દાદર બનેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. જો ભૂપેન આવી વાત કરે છે, તમારા ઘરમાં પાણી ભરેલું હોય છે, પાણી મારા મકાનમાં જ હોય, વરસાદ વધારે પડે છે, એટલે 10 થી 12 ફૂટ જમીનથી 10 થી 12 ફૂટ ઊંચા મકાન બનાવવામાં આવે છે. એટલે આપણે એવું સમજી લેવાનું, બીજો જ માળ, આપણે બીજે માળે કેમ જઈએ એટલું ઊંચું હોય, તો સુકામ અને વાંસ, મજબૂત જે વાંસ હોય એની ઉપર મકાન બનાવવામાં આવે. હવે એ મકાન કેવા હોય છે ઉપર બનાવે, એ પણ લાકડાના જ હોય છે. હવે કારણ અને રાત્રે ચડવા માટે અહીંયા સીડી હોય છે દાદર, અને રાત્રે એ સીડી અંદર લઈ લેવી પડે છે. શું કામ, રોજ સીડી મૂકવાની અને સીડી લઈ લેવાની. કારણ કે જો સીડી એમનેમ રાતે રાખે તો કોઈ જંગલી પશુ અથવા તો કોઈ જનાવર ઉપર આવી જાય અને ઘરમાં પ્રવેશી જાય, તો આપણને ડર લાગે અથવા તો જાનની પણ નુકસાની થાય. તો એટલા માટે સીડીને કાયમ રાત્રે અંદર લઈ લેવામાં આવે છે. હવે જો પ્રશ્ન પૂછ્યા છે, એ પ્રશ્ન હું તમને મોઢે બોલું છું, તમે યાદ રાખજો ને ધીરે ધીરે બુકમાં લખતા જજો. હવે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કે વાંસના થાંભલા પર બનાવાય છે ત્યાં કેમ, તો જો ભૂપેન જ્યાં રહે છે અસમમાં રહે છે. ભૂકંપ અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ઘરોના વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઊંચા રહે અને વરસાદનું પાણી ઘરમાં આવી ન જાય તેટલા માટે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે. તો લખવાનું, ભૂપેનના ગામમાં ખૂબ વરસાદ પડે છે, તો જ્યાં વરસાદ પડતો હોય ત્યાં શું કરવું પડે, ઘરોના છાપરા ઢાળવાળા બનાવવા પડે. તો ઘરોના છાપરા ઢાળવાળા હોય છે, જેથી પાણી વહી જાય અને છાપરા ઉપર ભેગું ન થાય. પછી આ ઘરમાં પ્રવેશ કરવા માટે શું કરવું પડતું હશે, તો જો એ ઘરમાં પ્રવેશ કરવા માટે વરસાદ વધારે પડતો હોવાથી ઘરમાં વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે અને સીડી દ્વારા ઘરમાં જઈ શકાય છે, અને ઘરમાં પ્રવેશ કરવા માટે સીડીનો ઉપયોગ કરવો પડે છે. પછી જે ચર્ચા, આમાં બીજો પ્રશ્ન છે, જો એના પછીનો પેજ નંબર 107 ઉપર, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવે છે. રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. દાદર એટલે સીડી. બરાબર, હવે જો તમે વિચારી અને લખજો અને પ્રશ્નના જવાબ તમારી સાથે હું બોલું છું એ સાંભળીને લખી શકો છો. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે. પથ્થરના ઘર જમીનના પાયામાં પાયા ખોદી બનાવવા પડે,
આપણે પણ મકાન બનાવીએ છીએ તો પહેલા પથ્થરથી પાયો બનાવીએ છીએ. તો વિચાર કરો કે પથ્થરનું મકાન બનાવવા માટે કેટલી અગવડતા પડતી હશે. તો એનો જવાબ સાંભળો. પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવામાં આવે છે. વરસાદ ખૂબ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે છે. વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય તો આપણે તેમાં રહી શકીએ નહીં. તેથી લાકડાના ઘરની જેમ ટેકાથી એ બનતું નથી, કારણ કે પથ્થર વજનદાર હોય. લાકડાના ટેકાથી ઘર નથી બનાવી શકતું. એ પથ્થર જમીનમાં ખોદી અને પછી ઘર બનાવવામાં આવે છે. આથી અગવડ પડે છે, કારણ કે લાકડાનું ઘર હોય તો બની જાય ટેકાથી. બરાબર. હવે છે ચમેલી નો વારો આવ્યો. જો હવે ચમેલી ક્યાંથી આવી છે એ જોવાનું છે. જો ચમેલી શું કે છે, હું મનાલી થી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જયારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમે સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે છે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે, કારણ કે મનાલી પ્રદેશ છે. ત્યાં ખૂબ જ બરફનો વરસાદ પડે છે. હવે પાછળનો કેસ 108 જોશો તો એના જે પ્રશ્ન જવાબ છે એ હું તમને બરાબર બોર્ડમાં પણ કરાવીશ. સાંભળીને આવડી શકે તો તમે લખી શકો છો. જો ચમેલીનું ઘર ક્યાં છે તો બધાને ખબર, ફકરો વાંચો ને લખો. ચમેલીનું ઘર મનાલીમાં છે, તે પર્વતીય પ્રદેશ છે. પછી ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? જો ચમેલીના મકાનમાં રહે છે અને ચમેલી મનાલીમાં રહે છે, બરાબર, એના ઘરમાં, અને ભૂપેન અસમમાં રહે છે. બે જગ્યાએ વરસાદ વધારે પડે છે તેથી તેના છાપરા કેવા છે? ઢાળવાળા છે. અને એ ઢાળવાળા છાપરા એ સમાનતા છે. હવે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? છાપરા જો આ વિસ્તારમાં વધારે વરસાદ પડતો હોવાથી છાપરા બનાવવામાં આવે છે. છાપરા હોવાથી વરસાદનું પાણી વહી જાય છે અને એકઠું થતું નથી. આ રીતે છાપરા ઉપયોગી છે. પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય? તો કે પાકા મકાનમાં રહેવાથી આપણે ઠંડી, ગરમી, વરસાદ અને જંગલી જાનવરથી આપણે બચી શકીએ છીએ. હવે જો મિતાલી અને અનુજ કહે છે, હવે એ આપણે જે પત્તું છે 108 નંબરનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. હવે આ પછી આપણે મિતાલી અનુજની ચર્ચા કરીશું. ભૂપેન અને મનાલી આપણે બે ચમેલીનું છે એમ આપણે પાઠ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.